દિલ્હીની આપ સરકાર વારંવાર એવા આક્ષેપ કરતી આવી છે કે ભારતમાં દિલ્હીની સરકારે શિક્ષણનો સ્તર સુધાર્યો છે અને ગુજરાત કરતાં પણ વધારે સારું શિક્ષણ દિલ્હીમાં છે। ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી આપેલા એક નિવેદન બાદ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટ કર્યું હતું કે ગુજરાતના સ્ટુડન્ટ દિલ્હી ભણવા આવી જાય છે। આ ટ્વીટ બાદ દિલ્હી ગુજરાત વચ્ચે એજ્યુકેશન વોર જામી હતી અને મનીષ સિસોદિયા એપ્રિલ 2022માં ભાવનગરની શાળાઓની મુલાકાતે પહોંચ્યા હતા। આ વિવાદે એટલું જોર પકડ્યું કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે એક મોટો પડકારજનક મુદ્દો બની ગયો છે। પણ શું વાસ્તવમાં આ બીજેપી માટે એક પડકાર છે ખરી? જોઈએ અહેવાલમાં। દિલ્હીમાં નબળા સ્ટુડન્ટ 11.24%, દિલ્હીમાં હોશિયાર સ્ટુડન્ટ 4.76%, ગુજરાતમાં નબળા સ્ટુડન્ટ 10.56%, ગુજરાતમાં હોશિયાર સ્ટુડન્ટ 5.44%। દિલ્હીની શિક્ષણ વ્યવસ્થા, દિલ્હીમાં શાળાની સંખ્યા 1602, શિક્ષકોની સંખ્યા 9342, વિદ્યાર્થીઓની સંખ્યા 64,049, સાક્ષરતાની ટકાવારી 86.2%, 1,000 છોકરાઓ સામે 871 છોકરીઓ। ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા, ગુજરાતમાં શાળાઓની સંખ્યા 6,016, શિક્ષકોની સંખ્યા 24,879, વિદ્યાર્થીઓની સંખ્યા 1,77,868, સાક્ષરતાની ટકાવારી 78%, 1,000 છોકરાઓ સામે 890 છોકરીઓ। તાજેતરમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે જાહેર કરેલા સર્વે રિપોર્ટમાં સત્ય સામે આવી ગયું। આ સર્વે મુજબ શિક્ષણની બાબતમાં દિલ્હી હજી ઘણું દૂર છે। દિલ્હી કરતાં ગુજરાત આગળ છે। સ્ટેટ વાઇઝ જાહેર કરાયેલા રિપોર્ટ કાર્ડમાં ચોંકાવનારી વાત એ સામે આવી કે ભારતભરના રાજ્યોમાં એજ્યુકેશન મામલે પંજાબ તમામ બાબતે ટોપર છે। પંજાબ ત્યારે ટોપર હતું જ્યારે કેપ્ટન અમરિંદરસિંહની સરકાર હતી। પંજાબમાં હવે આમ આદમી પાર્ટીની સરકાર છે, જેની સરકાર દિલ્હીમાં પણ છે। આ સર્વેમાં ધોરણ 3, 5, 8 અને 10ના સ્ટુડન્ટ અને ટીચર્સનો સર્વે કરવામાં આવ્યો છે। દરેક રાજ્યના સર્વેમાં અલગ અલગ તારણો નીકળ્યા। વાત દિલ્હી અને ગુજરાતના શિક્ષણની કરીએ તો ધોરણ 3, 5 અને 8ના સ્ટુડન્ટ્સ દિલ્હીના સ્ટુડન્ટ્સ કરતાં આગળ છે। એકમાત્ર ધોરણ 10માં દિલ્હી કરતાં ગુજરાત પાછળ છે। દિલ્હીની આપ સરકાર ઘાંચી ઘાંચીને વાત કરતી હતી કે દિલ્હી જેવું શિક્ષણ ક્યાંય નથી। આ વાતનો ફિયાસ્કો થઈ ગયો। હકીકતમાં બીજા રાજ્યોની સરખામણીમાં દિલ્હી શિક્ષણ મામલે ઘણું પાછળ છે। આમ આદમી પાર્ટી સરકાર દ્વારા વારંવાર ગુજરાતના શિક્ષણ પર માછલા ધોવાયા છે, પણ NAS રિલીઝ થયા બાદ ગુજરાતના શિક્ષણનું ઉજળું ચિત્ર સ્પષ્ટ થયું છે। અમુક બાબતોમાં તો ગુજરાત નેશનલ સ્કોર કરતાં પણ આગળ છે। ધોરણ 3માં બંને રાજ્યોની તુલના ભાષામાં ટકાવારી, ગુજરાતમાં 66%, દિલ્હીમાં 52%, ગણિતમાં ટકાવારી ગુજરાતમાં 59%, દિલ્હીમાં 47%, પર્યાવરણ સાયન્સ ગુજરાતમાં 61%, દિલ્હીમાં 47%, સ્ટુડન્ટને સ્કૂલ જવું ગમે છે દિલ્હીમાં 96%, ગુજરાતમાં 98%, વિદ્યાર્થી માતૃભાષામાં બોલે છે દિલ્હીમાં 88%, ગુજરાતમાં 88%, શિક્ષકને કામનું ભારણ દિલ્હીમાં 32%, ગુજરાતમાં 36%, સ્કૂલ બિલ્ડિંગ રિપેરમાં શિક્ષકનો મત દિલ્હીમાં 17%, ગુજરાતમાં 14%, શાળામાં પાણીની પૂરતી સુવિધા નથી દિલ્હીમાં 12%, ગુજરાતમાં 6%, શાળાઓમાં શૌચાલયની સુવિધા નથી દિલ્હીમાં 11%, ગુજરાતમાં 6%। ધોરણ 5માં બંને રાજ્યોની તુલના ભાષામાં ટકાવારી, ગુજરાતમાં 55%, દિલ્હીમાં 52%, ગણિતમાં ટકાવારી ગુજરાતમાં 45%, દિલ્હીમાં 38%, પર્યાવરણ સાયન્સ ગુજરાતમાં 50%, દિલ્હીમાં 40%, સ્ટુડન્ટને સ્કૂલ જવું ગમે છે દિલ્હીમાં 96%,
गुजरात में 98%, विद्यार्थी मातृभाषा में बोले छे, दिल्ली में 86%, गुजरात में 87%, शिक्षक ने काम नु भारण, दिल्ली में 30%, गुजरात में 34%, स्कूल बिल्डिंग रिपेयर में शिक्षक नु मत, दिल्ली में 70%, गुजरात में 14%, शाला में पानी की पूर्ति सुविधा नहीं, दिल्ली में 10%, गुजरात में 7%, शाला में शौचालय की सुविधा नहीं, दिल्ली में 10%, गुजरात में 7%, धोरण 8 में बन्ने राज्यों की तुलना, भाषा में टकावारी, गुजरात में 57%, दिल्ली में 58%, गणित में टकावारी, गुजरात में 36%, दिल्ली में 36%, पर्यावरण साइंस, गुजरात में 41%, दिल्ली में 42%, सोशल साइंस, गुजरात में 40%, दिल्ली में 39%, स्टूडेंट ने स्कूल जवु गमे, दिल्ली में 98%, गुजरात में 98%, विद्यार्थी मातृभाषा में बोले छे, दिल्ली में 82%, गुजरात में 83%, शिक्षक ने काम नु भारण, दिल्ली में 31%, गुजरात में 31%, स्कूल बिल्डिंग रिपेयर में शिक्षक नु मत, दिल्ली में 12%, जारे गुजरात में 16%, शाला में पानी की सुविधा नहीं, दिल्ली में 7%, गुजरात में पण 7%, शाला में शौचालय की सुविधा नहीं, दिल्ली में 7%, जारे गुजरात में पण 7%, धोरण 10 में बन्ने राज्यों की तुलना, गणित में टकावारी, गुजरात में 30%, दिल्ली में 35%, साइंस टकावारी, गुजरात में 34%, जारे दिल्ली में 38%, सोशल साइंस, गुजरात में 38%, दिल्ली में 45%, इंग्लिश, गुजरात में 41%, दिल्ली में 58%, स्टूडेंट ने स्कूल जवु गमे छे, दिल्ली में 98%, जारे गुजरात में पण 98%, विद्यार्थी मातृभाषा में बोले छे, दिल्ली में 84%, जारे गुजरात में 85%, शिक्षक ने काम नु भारण, दिल्ली में 29%, गुजरात में 36%, स्कूल बिल्डिंग रिपेयर में शिक्षक नु मत, दिल्ली में 10%, गुजरात में 16%, शाला में पानी की पूर्ति सुविधा नहीं, दिल्ली में 6%, गुजरात में 10%, शाला में शौचालय की सुविधा नहीं, दिल्ली में 6%, जारे गुजरात में 9%, WIPE शू छे, NAS सर्वे रिपोर्ट, भारत सरकार में शिक्षण मंत्रालय NCERT अने अन्य सरकारी शैक्षणिक संस्थाओं की मदद ले भारत भर में नवेम्बर 2021 में मेघा सर्वे कर्यो हतो, जेने नेशनल अचीवमेंट सर्वे 2021 NAS कहेवामां आवे छे। भारतना दरेक राज्यनी सरकारी शाळाओ, ग्रांटेड शाळाओ, खानगी शाळाओमां आ सर्वे थयो छे। धोरण 3, 5, 8 અને 10 એમ 4 ધોરણના સ્ટુડન્ટ અને ટીચર્સને મળીને આ સર્વે કરવામાં આવ્યો હતો। 12 નવેમ્બર 2021ના રોજ થયેલા આ સર્વેમાં 36 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 720 જિલ્લાઓમાં 1.18 લાખ શાળાઓના 34 લાખથી વધુ વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા હતા। આ સર્વે 22 ભાષામાં થયો હતો। ધોરણ મુજબ વિષય પસંદ કરીને એ જ વિષયોના સ્ટુડન્ટને મળીને સર્વેક્ષણ કરાયું હતું, જેમાં માતૃભાષા, મેથ્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ, એન્વાયરમેન્ટલ અને અંગ્રેજી વિષયોના સ્ટુડન્ટને આવરી લેવાયા હતા। આ સર્વેમાં ચિંતા અને ચિંતન કરવા જેવી વાત એ આવી છે કે દેશના સ્ટુડન્ટ મેથ્સ અને સાયન્સમાં નબળા પડતા જાય છે। બ્યુરો રિપોર્ટ, બુલેટિન ઇન્ડિયા।